રાજ્યમાં અંધશ્રદ્ધાનો નવો કાયદો અમલી પણ બનવા જઈ રહ્યો છે. અંધશ્રદ્ધા નિર્મૂલન બિલને રાજ્યપાલની મંજૂરી. ગુજરાત વિધાનસભાએ પસાર કરેલા બિલને મંજૂરી, હવે કાયદો અમલી બનશે. તો જે પણ આ રીતે લોકોને ઠગશે તો તેમની સામે એક્શન લેવામાં આવશે. તેમને જેલની સજા થઈ શકે છે, આ સાથે દંડની પણ તેમાં જોગવાઈ છે. એટલું જ નહીં પરંતુ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપનારા લોકો સામે પણ કાયદો કામ કરશે, જેમાં દંડની સજા છે, આ સાથે જેલ પણ થઈ શકે છે. માટે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન ન આપવું જોઈએ. આપે જોયું કે ભરૂચમાં એક બાળકનો જીવ ગયો છે. સાપ કરડતા ડોક્ટર પાસે લઈ જવાની જગ્યાએ તેઓ લઈ ગયા ભૂવા પાસે, અને જેના કારણે જ બાળકે જીવ ગુમાવવો પડ્યો છે. તો અંધશ્રદ્ધા નિર્મૂલન બિલ પસાર થઈ ચૂક્યું છે અને હવે તે કાયદો બની રહ્યો છે. તો તેમાં જોગવાઈ છે, દંડની પણ જોગવાઈ છે, જેલની પણ જોગવાઈ છે. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા મહેતા પાસેથી. જી ગીતા, કાયદો બનવા જઈ રહ્યો છે. સવાલ એ છે, ભરૂચમાં આજનો જ આ કિસ્સો છે જેમાં એક અંધશ્રદ્ધાના કારણે બાળકનું મોત થયું છે, હવે જ્યારે કાયદો હશે તો કઈ રીતે એક્શન લેવાશે? જી, વિધાનસભાના ચોમાસા સત્રમાં પસાર કરેલા 5 બિલમાંથી 4ને રાજ્યપાલે મંજૂરી આપી છે અને હવે ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક 2024ને રાષ્ટ્રપતિની અનુમતિ માટે મોકલી અપાશે. એટલે આપ જે મુદ્દાની વાત કરો છો, જે ઘટનાની વાત કરો છો, તે રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ જ એ થ્રુ, એ કાયદા થ્રુ કોઈ એક્શન લઈ શકાશે. જી જી, આપનો આભાર. વાત કરીશું મઘા નક્ષત્રમાં મેઘતાંડવની. મોરબીવાસીઓને આગામી વર્ષ માટે જળસંકટનો સામનો નહીં કરવો પડે. તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદથી જિલ્લાના ડેમોમાં નવા નીરની આવક થઈ છે. 8 જેટલા ડેમો 100% ભરાઈ ચૂક્યા છે. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમમાંથી 5 વખત આખો ડેમ ભરાઈ જાય તેટલું પાણી છોડાયું છે, અને જેથી આ વર્ષે મોરબી પંથકમાં પાણીની કોઈ અછત નહીં સર્જાય. મચ્છુ 1, મચ્છુ 2, ડેમી 1, બ્રાહ્મણી 1 સહિતના વિવિધ ડેમ પાણીથી ભરાઈ ચૂક્યા છે, અને જેથી ખેડૂતોમાં આનંદ છવાયો છે. તારીખ 20 લઈ અને 29 ઓગસ્ટ દરમિયાન મોરબીમાં 50 વર્ષમાં ન પડ્યો હોય તેવો વરસાદ પડ્યો છે, અને આ બાબત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગાંધીનગર દ્વારા કરાયેલા રિસર્ચમાં સામે આવી છે. મચ્છુ ડેમમાંથી મોરબી તાલુકા અને માળિયા તાલુકાના લગભગ 19 ગામોમાં કેનાલ જાય છે, અને કેનાલ થ્રુ આપણે સિંચાઈ કરાવીએ છીએ. 19 ગામમાં પણ આપણે આવતી રવિ સિઝનમાં પૂરતા પ્રમાણમાં આપણે પાણી ચોક્કસ આપી શકીશું. વડોદરાની વાત કરીએ તો અકોટામાં એક સાથે 4 ભૂવા પડ્યા છે. અકોટા રોડ પર 4 ભૂવા પડતા વાહન ચાલકો પરેશાન છે. નવાપુરા, નવા યાર્ડ, વાસણા, કારેલી બાગ, મુંજ મહુડા બાદ અકોટામાં ભૂવો પડ્યો છે. 10 ફૂટ પહોળો અને 10 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે. શહેરમાં ભૂવારાજથી નાગરિકો પરેશાન છે. પૂરના પાણીમાં બધું ગુમાવ્યા બાદ હવે ભૂવાના કારણે જીવ ગુમાવવાનો ડર પણ લોકોને સતાવી રહ્યો છે. અકોટાથી મુંજ મહુડામાં લગભગ આ 3rd થી 4th ભૂવો પડ્યો છે, અને મેઇન રસ્તા બાદ તમે જોઈ શકો છો એટલો ટ્રાફિક નું સમસ્યા છે, ને મેઇન રસ્તા મોટા ને મોટા ભૂવા, આખી જા ગાડી ઉતરી જાય એવા ભૂવા પડ્યા છે. આ જનતાના પૈસાનું પાણી કરી રહ્યા છે કોર્પોરેશન વાળા. એમને જલ્દી જલ્દી આ ખાડો ને ભૂવાઓ બધા રિપેર કરાવવા જોઈએ, અને જનતાને સારી રીતે આવી જઈ શકે એવું કરવું જોઈએ. લગભગ ભૂવાની સાઈઝ એક ગાડી આખી અંદર ઉતરી જાય એટલી મોટી સાઈઝના ભૂવા પડ્યા છે. ગઈકાલે બી એક્સિડન્ટ પણ થયા હતા બાઇકવાળાઓના, કેમ કે ત્યાંથી ક્રોસ કરવામાં બહુ તકલીફ થઈ રહી છે. તો આ બધું થોડું તંત્ર અને લોકો જોઈએ તો વધારે સારું, અને જલ્દીથી જલ્દી આ રિપેર કરી જાય એવી અમારી રિક્વેસ્ટ છે. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ અને જે નિર્દોષ નાગરિકો છે તેમને પોતાનું ઘણું બધું ગુમાવ્યું, પરંતુ પૂરની પરિસ્થિતિ બાદ હવે પરિસ્થિતિ એવી છે કે નાગરિકોએ પોતાનો જીવ ગુમાવવો પડે. કારણ કે વડોદરા શહેરમાં જ્યાં જુઓ ત્યાં જે ભૂવારાજ છે તે જોવા મળી રહ્યું છે. પાલિકાએ જે સ્માર્ટ રોડ બનાવ્યા હતા, રોડ બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા, એ મોટાભાગના રોડ જે છે અત્યારે બિસ્માર થઈ ગયા છે.
અને રોડ પર મસ્ત મોટા ભૂવા જે છે તે જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે અકોટાથી મુજમોડા તરફ જવાનો રસ્તો છે અને આ જ રસ્તા પર લગભગ 4 ભૂવા પડ્યા છે. થોડા થોડા અંતરે એટલે કે 25-25 મીટરના અંતરે જે છે તે 4 જેટલા ભૂવા પડ્યા છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના જે સ્માર્ટ એન્જિનિયરો છે, સત્તાધીશો છે, હોદ્દેદારો છે, તેમની સામે ચોક્કસથી સવાલો ઉઠે, કારણ કે પૂરની પીડાથી હજી વડોદરાવાસીઓ પૂરી રીતે દૂર થયા નથી. એમાં આ ભૂવામાં પડી જવાની પીડા જે છે તે વડોદરાવાસીઓને સતાવી રહી છે. આખી આખી કાર જે છે અંદર ખાબકી જાય એટલો મોટો ભૂવો જે છે પડ્યો છે. આ એક ભૂવો નથી પરંતુ આ જ રોડ ઉપર 4-4 ભૂવા જે છે તે પડી ગયા છે. ઘણો લાંબો સમય થઈ ગયો. સ્થાનિકોએ વોર્ડ કક્ષાએ જઈને રજૂઆત કરી પરંતુ વોર્ડ ઓફિસમાં સ્થાનિકોની રજૂઆત કોઈ સાંભળે તેવું જવાબદાર વ્યક્તિ હાજર ન હોવાનો સ્થાનિક લોકો જે છે તે આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો જે છે તેમની હજી સુધી ઊંઘ ઉડી નથી. ત્યારે આજે ભૂવામાં કોઈ નિર્દોષ નાગરિક ખાબકે અને કોઈનો જીવ જાય ત્યારબાદ જ વડોદરા મહાનગરપાલિકા ભૂવાનું સમારકામ કરાવશે કે કેમ તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વડોદરાના મૂજ મહુડામાં પડ્યો છે મહાકાય ભૂવો. ટ્રાફિકથી ધમધમતા રોડ પર ભૂવો પડતા ફફડાટ ફેલાયો છે. મોટું વૃક્ષ ભૂવામાં ગરકાવ થઈ ગયું છે. સ્થાનિકોએ ફાયર બ્રિગેડની મદદ લેવી પડી છે. અકોટાથી મૂજ મહુડા તરફ જવાનો રોડ બંધ કરવો પડ્યો છે. તો મૂજ મહુડામાં પડ્યો છે મહાકાય ભૂવો. ત્યાંથી અવર જવર કરતા લોકોને પણ મુશ્કેલી નડી રહી છે, કારણ કે ભૂવો પડ્યો સાથે વૃક્ષ પણ ધરાશાયી થઈ ગયું છે. આસપાસનો રસ્તો પણ ઉબડખાબડ થઈ ગયો છે, જેથી લોકોને ત્યાંથી જે પસાર થાય છે વાહનો, વાહન ચાલકો, તેમને મુશ્કેલી નડી રહી છે. તો પાટણ જિલ્લાના બિસ્માર બનેલા સાંતલપુર નેશનલ હાઈવે 1નો ભોગ લીધો છે. ખાડાના કારણે ટ્રેલર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. અકસ્માત સર્જાયો. ટ્રેલર ચાલક આગળના કાચમાંથી બહાર નીકળી નીચે પટકાયો હતો. તો બિસ્માર રસ્તાના કારણે તેમજ તંત્રના પાપે એકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને સિંઘાડા ગામ નજીક દુર્ઘટના સર્જાઈ છે. અકસ્માતના પગલે અન્ય લોકોમાં પણ ભય ફેલાયો છે. આ તરફ કીમ ઓલપાડ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. સ્ટેટ હાઈવે પર ભરાયેલા પાણીમાં કાર ફસાય છે. ચાલકે જીવના જોખમે કાર પાણીમાં ઉતારી હતી. પાણીનો પ્રવાહ વધતા ચાલકે કાર વચ્ચે જ ઊભી રાખી દીધી અને છેલ્લા 4 કલાકથી કાર ચાલક ડિક્કીમાં બેસી તંત્રની મદદની રાહ જોઈ રહ્યો છે. કીમ પોલીસને જાણ થતાં કીમ પોલીસની ટીમ કાર ચાલકની મદદે આવી કારને ટોઈંગ વાનથી ખેંચવામાં આવી. ગત મોડી રાતથી કીમ નદીના પાણી કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર ફરી વળ્યા છે. સુરતના મોટા વરાછા રોડ પર ટ્રક ફસાય છે. વરસાદના કારણે ડામરનો રોડ બેસી ગયો છે અને મોટા વરાછામાં સુદામા ચોકથી યમુના ચોક ખાતે જતા શબરીધામ ગેટ પાસે ટ્રક ફસાવાની ઘટના બની છે. ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તા પોલા થવાથી આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. બીજી તરફ મોટા વરાછા વિસ્તારમાં રોડ રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. રોડ બનાવતી વખતે રોડમાં સરખું પુરાણ ન કરવાના કારણે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. રાજકોટમાં ખેતીવાડીમાં વરસાદથી પાક નુકસાની બાબતે આજથી સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. જિલ્લાના 9 તાલુકામાં નુકસાની બાબતે સર્વેની કામગીરી હાથ ધરાઈ છે.